तो नमस्कार विद्यार्थी मित्रों, गद्य नंबर 18 नो आपणे अभ्यास कर्यो छे। तो आज आपणे पद्य नंबर 19 नो अभ्यास करीशुं। आ पद्य नंबर 19 मां कवि आपणाने जी ऋतु छे ए ऋतु विशे समजूती आपे छे। कवि आपणाने कहेवा मांगे छे के खरेखर मनुष्यनुं जीवन એ ઋતુગત આધારિત છે, અથવા એના પ્રમાણે આપણે એ જીવન જીવતા શીખવું જોઈએ। પદ્ય નંબર 19 એનું નામ છે એક બપોરે, એના કવિ છે રાવજી પટેલ। સાહિત્ય પ્રકાર છે ઉર્મિ કાવ્ય, અને કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો અંગદ સંગ્રહમાંથી લેવામાં આવેલું છે। હવે અહીં રાવજી પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો। તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે અંગદ છે। તેમના ઉર્મિ કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે। આ રાવજી પટેલ 27 વર્ષની વય ટીબીના રોગના કારણે એમનું અકાળે અવસાન થયું હતું। તો તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ પણ લખી છે। વૃત્તિ અને વાર્તા આ એમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે। હવે રાવજી પટેલ એ ખરેખર કૃષિ કવિ છે। તો કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે। કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરના એક આલેખન દ્વારા અહીં આપણને રજૂ કરેલું છે કે એ સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે જીવનનું પણ પ્રતીક બની રહે છે। કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે। કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો। ટીબીના રોગને કારણે મૃત્યુની નજીક આવતા જોવાના કારણે પણ આ ભાવ અહીં વ્યક્ત થયો છે કે છાશ, રોટલો, તાપણું, તમાકુ, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે। કવિ કહે છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ। એટલે કવિ રાવજી પટેલ પણ કહેવા માગે છે કે આ જગત છલકાતું રહે છે, મહુડીના આ ફૂલોની સુગંધ છે જેમાં કાવ્ય નાયકને હવે આ બધામાં કોઈ રસ રહ્યો નથી। બપોર જીવનના એ મધ્યાહનનું પ્રતીક છે, આ બપોર છે, મધ્યાહન છે, એક જીવનના મધ્યાહન છે, આપણું જીવન વચ્ચે આવીને ઊભું છે, અદ એમ કે આધેડ અવસ્થામાં પહોંચી ચૂક્યું છે એનું પણ પ્રતીક છે। વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ બનાવ્યું છે કે ખરેખર આ ઉનાળાનો બપોર છે, એમાં જે ફૂલોની સુગંધ છે અને એના થકી જે મનુષ્ય ઉપર પડતી અસર છે એમાં પણ કવિએ આપણાને વર્ણવી છે કે ખરેખર એના થકી જે આપણે પર્યાવરણનું રક્ષણ છે એ રક્ષણ પણ ઉનાળાના જે આ વૈભવ છે એ વૈભવ થકી આપણને જોવા મળે છે। અને એના થકી કવિ કહે છે કે આવી આવી વસંતની પૂર્ણિમા પ્રભાળી, વસંત રાણી રમણે ચડી રેલોલ, હારે મારી ક્યારડીમાં મહેકે મહેકે મહેકી, હો રાજ કોઈ વસંત લો બોલ્યો કોઈ વસંત, રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો। એટલે આ ગ્રીષ્મ ઋતુ પહેલાં જે વસંત આવે છે એ વસંતનું ખરેખર અનેરી શોભા છે, અને એ શોભામાં આ કુદરતી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ખરેખર સોળે કલાએ ખીલી ઉઠી છે। એના થકી જ કવિ કહે છે કે ખરેખર પ્રકૃતિનું રક્ષણ એ આપણું રક્ષણ છે, અને જીવનનું રક્ષણ એ જ પ્રકૃતિનું રક્ષણ છે। તો આ એક બપોરે અને એના થકી જે કવિની જે પીડા છે, અથવા એ મધ્યાહના બપોરની કવિની જે પીડા છે એ પીડા પણ અહીં વર્ણવવામાં આવેલી છે
कवि कहे कि रे आव्यो काल उनाळो अवननी अखाड़े अंग उघाड़े अवधूत बाल जटाड़ो मने गमे अद्भुत ने अनन्य मध्यान आ श्रावणनो प्रसन्न। एम कवि कहे कि उघाड़े अंगे जाने को उघाड़े अंगे जाने को जोगी फाल भरी जतो छुट्टी जाल छटा एनी ताम्र वणनी आ उनाळानो मध्यानो बपोर उड़ाड़तो दुर्जननी कृपा बुरी भलो सज्जनो त्रास दुर्जननी कृपा बुरी भलो सज्जनो त्रास सूरज गर्मी करे तोय वर्षानी आस। ये कवि कहे कि खरेखर अही जीवनना प्रतीक छे ये जीवनना प्रतीक रूपे पण उनाळाना बपोर छे ये उनाळाना बपोरनुं वर्णन थयेलुं छे। અને એના આ મધ્યાહ્ન બપોર દ્વારા જાણે કે જયંત પાઠકે પણ કીધું છે કે રે આવ્યો આ કાળ જોગી ઉનાળો રે આવ્યો આ કાળ જોગી ઉનાળો અવની એટલે પૃથ્વી અખાડે અંગ ઉઘાડે અવધૂત બાળ જટાળો આ અવધૂત જાળ જટાળો જયંત પાઠકે પણ સરસ મજાનું કીધું છે। અને ઉનાળાના બપોરમાં જે મૃગ જળ છે જે જાધવાના જળ છે એ પણ આપણને એની ઝાંખી થાય છે। કવિ કહેવા આપણને માગે છે કે મારા ખેતરના શેઠેથી અલ્યા ઉડી ગઈ સારસી આ મારા ખેતરના શેઠેથી આ સારસી ઉડી ગઈ કેમ ઉડી ગઈ ગરમી પડે છે અને આ ગરમીમાં પાણી પીવા માટે અથવા કંઈ ચણવા માટે આવીએ છીએ પરંતુ કંઈ ન મળ્યું એટલે મારા ખેતરના શેઠેથી ઉડી ગઈ। શબ્દ સમૂહ માટે એક એક શબ્દ શેઢો શેઢો એને કહેવાય કે ખેતરની ચોમેર ખેડા વિનાની જે લાંબી પટ્ટી છે અને જ્યાં ઘાસ ઉગી નીકળે છે એને શેઢો કહેવામાં આવે છે। અલ્યા મારા ખેતરના શેઢેથી આ સારસી ઉડી ગઈ અને માતા હે માતા આ ઢોચકીમાં છાશ પાછી રેડી દે ઢોચકી એટલે છાશ લેવાનું એક પ્રકારનું પાત્ર આ ઢોચકીમાં છાશ પાછી રેડી દે રોટલાને બાંધી દે અને રોટલાને પાતામાં બાંધી દે આ ચલમની તમાકુમાં કસ નથી આ ચલમની તમાકુમાં હવે કસ રહ્યો નથી તો એમાં પણ ચલમ એટલે જે તમાકુ નાખીને પીવામાં આવતું એક પ્રકારનું છે એને કહેવાય છે ચલમ તો આ ચલમ ની તમાકુમાં કસ રહ્યો નથી ઠારી દે આ તાપણીમાં આ તમાકુને તાપણીમાં ઠારી દે ભારવેલો આગની જેમ મને મહુડીની છાય તળે મહુડી એક સુગંધી વૃક્ષ છે જેમાં જેના ફૂલોમાંથી શરાબ એટલે કે દારૂ પણ બને છે તો આ મહુડીની છાય તળે છાયડાની નીચે પડી રહેવા દે ભલે આખું આભરેલાઈ જાય આભરી લઈ જાય એટલે ભલે આબ સમૂહ એને કે વરસાદ પડે અથવા આખું આબ ચારે બાજુથી વાદળાઓથી છવાઈ જાય તોય મને આ મહુડીના સાયાની નીચે આરામ કરવા દે ગળા સમૂહ ભલે ઘાસ ઉગી જાય અને વરસાદ એટલો પડે આ ઉનાળાની ઋતુ પછી વર્ષા ઋતુ આવે અને વર્ષા ઋતુ આવ્યા પછી ગળા સમૂહ ઘાસ ઉગી જાય આ ભલે આખું આભરે લઈ જાય અલે એ બળદને હવે જોતરીશ નહીં હવે બળદને જોતરવાની જરૂર નથી કેમ કે મધ્યાહ્ન થયો છે બપોર થયો છે એટલે આ મારા ખેતરના શેઠેથી સારસી ઉડી ગઈ। કવિ કહે છે કે મારા ખેતરના શેઠેથી આ સારસી ઉડી ગઈ છે હવે બળદને જોતરવાની કોઈ જરૂર નથી એટલા માટે આ હળ એટલે કે જમીન ખેડવાનું જે ઓજાર છે એ ઓજાર હવે તું જોડીશ નહીં અને ભારવેલો અગ્નિ એટલે કે ચૂલામાં અગ્નિ ઉપર રાખવાની તેને સળગતો રાખવો એને ભારવેલો અગ્નિ કહેવામાં આવે છે। અગ્નિ એટલે અગ્નિ તળે એટલે નીચે છાય છાયડો ઢોચકી એટલે કે એક પ્રકારનું છાશ લેવાનું પાત્ર માટીનું વાસણ તો અહીં જે કવિ ક્યાં સુધી મહુડીની છાય તળે પડી રહેવા માગે છે અને ગ્રામ જીવનમાં ખેતર એટલે કે વાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કવિ અહીં કરેલું છે એટલે આ કાવ્યના આધારે ઉનાળાનો બપોર એટલે કે
ગ્રીષ્મનો મધ્યાહન એના વિશે પણ નિબંધ પૂછાય છે. એટલે આ પ્રમાણે તમારે જે નિબંધ છે એ નિબંધ તમારે તૈયાર કરી નાખવાનો છે. અને એના પછી પ્રકૃતિ જે રમ્ય છટા છે એ પ્રકૃતિની રમ્ય છટા છે એ રમ્ય છટા પણ આના આધારે એક નિબંધ પૂછાય છે. એટલે કે પ્રકૃતિની જે લીલા છે એ ખરેખર પ્રકૃતિની લીલા નિહાળવી છે, એટલે કે એને આપણે નિહાળવી એ ખરેખર એક લ્હાવો છે, એક યોગ્ય છે. પ્રકૃતિ થકી જ આપણું જે જીવન છે એ જીવન આગળ ધપે છે, ને એના થકી જે સુવાસ છે એ સુવાસ. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, મને ગમે અદ્ભુત અને અનન્ય આ અંધારી તોય રજની અમાસની. એટલે આવું પ્રકૃતિનું રૌદ્ર અને રૌમ્ય સ્વરૂપ છે એ પણ આ ઋતુના આધારે છે. કે ભૂમિયા વિના ભમ્મા હતા મારે ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જે પોષતું તે મારતું ક્રમ દિશે એવો કુદરતી. તો આ પ્રમાણે આપણે જે ઉનાળાનો બપોર છે એ ઉનાળાનો બપોર પણ ખરેખર એ ઋતુમાં પણ આપણને મજા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય કાર્ય એટલે કે ગૃહ કાર્ય પણ તમારે આ ચોપડામાં લખવાનું છે, અને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે એ પણ લખવાના છે. અહીં કાવ્ય 19 પૂર્ણ થાય છે.